નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું અરજી કરવાની પાંચ થી દસ મિનિટમાં કેવી રીતે કરી શકો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો વિડિયો અંત સુધી જોજો એકસો ચોવીસ ઘટકો એવા છે જે તમને બહુ જ ઉપયોગી થવાના છે અને તમે એના માટે સાધન સહાય માટે કે બીજા સહાય માટે અરજી કરી શકો છો સાધનચાલીસ ખટકો માટે હાલમાં અરજી ચાલુ છે તેવી જ રીતે બાગાયતી ખેતીમાં બે હાજર વીસ એકવીસ ની અંદર હાલમાં પિંચ્યાસી ઘટકો ઉપર અરજી ચાલુ છે આમ ટોટલ મળીને એકસો ચોવીસ જેટલા ઘટકો થાય છે જેના માટે ઓનલાઈન અરજી તમે કરવાની હોય છે તમારી જાતે કેવી રીતે અરજી કરો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડિયોમાં આપેલી છે તો મિત્રો વિડીયો અંત સુધી ખાસ જોજો તમને પણ ઉપયોગી થશે મિત્રો સૌથી પહેલા તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવા માટે આપણે અહીંથી જોઈ તો તમારે ગૂગલ ની અંદર જવાનું છે ગૂગલ ની અંદર આઈ ખેડૂત લખશો અને સર્ચ આપશો એટલે તમારી સામે આ રીતની લિંક ખુલશે એમાં વિવિધ યોજનામાં અરજી એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે ડાયરેક્ટ તમે સીધા પોર્ટલ ઉપર આવી જશો હવે અંદર ઘણી બધી ખટકો છે તમે પેલા ખટકો જોઈ લો વિગત જોવા માટે અહીં ક્લિક કરો એમાં છે ખેતીવાડીની યોજનાના જોવા હોય તો અહીંયા બાગાયતી યોજનાના જોવા હોય તો અહીંયા ક્લિક કરવાનું છે આપણે ખેતીવાડી યોજનાના જોઈએ હવે આની અંદર તમે સ્ક્રોલ કરી નીચે જાશો એટલે તમામ વિગત અહીંયા આપેલી છે underground pipeline પીવીસી આનો લાભ તમારે લેવો હોય તો આના જે અહીંયા આપેલું છે એ તમે સૂચના વાંચી લ્યો જે ઘટક સામે તમારે અરજી કરવાની છે એ અરજી કરો સામે લખેલું છે એ અરજી કરવાની છે તારીખ જોઈ લ્યો એક ત્રણ બે હજાર વીસ થી ત્રીસ ચાર બે હજાર વીસ સુધીમાં તમે અરજી કરી શકો છો આ બધાય ઘટકો માટે અન્ય ઓજારો સહાય પણ તમને મળશે

લખેલું છે સામાન્ય ખેડૂત માટે તાલપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતર દીત વધુમાં વધુ બે નંગ મળે એક ખેડૂતને એ જ રીતે અનુસૂચિત જાતિ જનજાતિ એનું પણ તમે જોઈ શકો છો હવે આ યોજનામાં અરજી કરવી છે તાલપત્રી આપણે મેળવવી છે તો સામે અરજી કરો લખેલું છે એના ઉપર ક્લિક કરો એટલે તમારી સામે આ રીતનું પોર્ટલ ઓપન થશે અહીંયા તમે આપેલી છે સૂચના એ વાંચતા જાઓ આધાર નંબર મોબાઈલ નંબર આપવાથી રજી અરજી રજીસ્ટ્રેશન થશે બેંકની ડિટેલની નોંધણી કરાવવી પડશે ઓકે આપો ત્યારબાદ તમે અહીંયા સૂચના આપેલી છે વાંચી શકો છો કે અરજી તમારે

કરીને તમે લાભ લઈ શકો છો પણ પહેલી વખત છે એટલે ના ઉપર ક્લિક કરશું ત્યારબાદ નવી અરજી કરવાની છે તો નવી અરજી કરવા ક્લિક કરો પછી અરજી અપલોડ કરવાની છે પહેલા નવી અરજી કરવાની છે આપણે પછી અરજીને અપડેટ કરવી હોય કોઈ સુધારો કરવો હોય તો કરી શકાય અરજી કન્ફર્મ કરવાની ફરજિયાત છે ત્યારબાદ જ માન્ય ગણાય પછી અરજીની પ્રિન્ટ કાઢવાની છે પછી પ્રિન્ટ કરેલ નકલ આ સહીシકા કરી અને અપલોડ કરવાની છે અને અન્ય જે જે ડોક્યુમેન્ટ એમાં લખેલા છે એ અપલોડ કરવાના છે આ રીતે આખી પ્રોસેસ કરવાની છે તમામ પ્રોસેસ આપણે સમજીશું તો વિડિયો ખાસ સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમામ માહિતી મળશે અને તમે પણ સરળતાથી લાભ લઈ શકશો ગમે તે યોજનાનો આ રીતે નવી અરજી કરવા ક્લિક કરો એના ઉપર ક્લિક કરો હવે અરજદારની વિગત છે આ બધું ફોર્મ છે એ આપણે ફિલ અપ કરવાનું છે મિત્રો અહીંયા તમારે અરજીની વિગત તમે જોઈ શકો છો તે રીતે મેં પૂરેલી છે નામ પિત્તના મટક જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો ગામ પસંદ કરવા છો કરવાનું છે તમારું સરનામું આપવાનું છે પછી જાતિ ખેડૂત કેવા છો નાના સીમાંત મોટાઈ પસંદ કરવાનું છે તમારું ઈમેલ એડ્રેસ ફોન નંબર અને આધાર નંબર આપવાના છે ત્યારબાદ નીચે અહીંયા જેમાં તમે રજિસ્ટર હોય સહકારી મંડળી દૂધ સહકારી મંડળીમાં હોય તો એ લખવાનું છે અંદર જવાબ છે ત્યારબાદ બેંકની વિગતની અંદર તમારે બેંકની વિગત એન્ટર કરવાની છે જમીનની વિગત એન્ટર કરવાની છે રેશન કાર્ડની વિગત ફરજિયાત નથી ત્યારબાદ અહીંયા કેપચા દેખાય છે ફિલ કરવાનું છે ઉપરની વિગત ફિલ કરીને અરજી સેવ કરો ઉપર ક્લિક કરવાનું છે જેવું અરજી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ ગઈ છે અને અરજી નંબર તમને આવશે અહીંયા તમે જોઈ શકો છો અરજી નંબર છે એ તમારો ખાસ તમારે લખી લેવાનું છે ને તમારા મોબાઈલ નંબર હશે એની અંદર તમને મેસેજ પણ અરજીનો આવી જશે અરજી સેવ થઈ ગયા બાદ કઈ સુધારા વધારા કરવા માંગતા હોય તો અરજી અપલોડ કરો એના ઉપર ક્લિક કરી અહીંયા નંબર આપી સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમે અહીંથી ગમે તે અરજીની અંદર સુધારા કરવા હોય તો સુધારા કરી શકશો જો સુધારા કરવાનો હોય તો કન્ફર્મ કરી દيو અરજી ત્યારબાદ એની પ્રિન્ટ કાઢી લ્યો પ્રિન્ટ ઉપર સહી સિક્કા કરી એને અહીંયા અપલોડ કરી દયો 200kb ની સાઈઝમાં ને સાથે આધાર કાર્ડ સાત બાર ની અહીંયા અપલોડ કરી દયો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમારે આ સહાયની અંદર તમે લાભ લઈ શકશો મિત્રો એક જ વાર અરજી આ રીતે કન્ફર્મ કરવાની છે ત્યારબાદ જે યોજનામાં તમે લાભ લેવા માગતા હોય તો ડાયરેક્ટ તમે રજીસ્ટર છો ગ્રાહક શરૂઆતમાં આવ્યું તો અહીંયા આપશો એટલે ઓટોમેટિક રજીસ્ટર થઈ જશો મિત્રો આ રીતે આ યોજનામાં આજે જ ફોર્મ ભરવો અને લાભ લ્યો અને તમારા મિત્રોને પણ આ યોજનાની અંદર લાભ લેવા માટે આ વિડીયોને ખાસ શેર કરો આભાર જય જવાન જય કિસાન જય હિન્દ